जैन सेना द्वारा बस सेवा शुरू करवा बाबते एसटी विभागीय कचेरी खाते रजूआत कराई। जैन सेना द्वारा आज भूज खाते एसटी विभागीय कचेरीए आवेदन पत्र अपायुं हतुं, जेमां मांग कराई हती के भूज पालीताणा रूट शुरू करवा मांग करी छे, जेथी कच्छना जैन परिवारोने सुविधा मळी रहे ते माटे रजूआत कराई हती। स्टोरी बाय राजेश लाडक, मां आशापुरा न्यूज चेनल, भूज, कच्छ। आजरोज जैन सेना द्वारा भूजनी विभागीय कचेरी मध्ये पटेल साहेब के जे विभागीय नियामक छे तेने एक आवेदन पत्र आपवामां आव्युं छे। जैन सेनानी मांगणी छे के भूजथी पालीताणा अने भूजथी संकेश्वर जे बने बस सेवा छे ए बने बस सेवा तात्कालिक शुरू करवामां आवे। हाल कच्छनी वात करीए तो कच्छमां जैनोनी 25,000 થી 30,000ની વસ્તી છે, ત્યારે ચાતુર્માસ હવે આવી રહ્યું છે ત્યારે જૈનોને યાત્રા પ્રવાસે અને દર્શનાર્થે આવા તીર્થસ્થાનોએ જવાનું હોય છે। તેવા સમયમાં પાલીતાણા અને શંખેશ્વરની બંધ સેવા હોય છે તેના કારણે જે જૈનો છે તેને બહુ તકલીફ પડે છે। એક બાજુ ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રે અને તીર્થસ્થાનોનું જે પ્રવાસન ક્ષેત્રે જે આગળ વધે એના માટે ખૂબ મહેનત કરી રહી છે અને લાખો કરોડો રૂપિયા ખર્ચી રહી છે, અને તેવા જ સમયમાં જ્યારે આ બસ સેવા બંધ હોય છે ત્યારે ગુજરાત સરકારને ફટકો પડી રહ્યો છે। સાથે સાથે બસ સેવાને જે વિભાગીય નિયામક છે કચ્છની એસટી વિભાગે એને પણ ફટકો પડી રહ્યો છે। ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે ભુજ પાલીતાણા ભુજ અને ભુજ સંકેશ્વર ભુજ બસ સેવા શરૂ કરવામાં આવે, જેથી જૈનોને કોઈપણ જાતની યાત્રા પ્રવાસે અને દર્શનાર્થે જવું એમાં મુશ્કેલી ન પડે। અમને પણ જાણવા મળ્યું કે ભૂતકાળમાં ઘણા લોકોએ જૈન સમાજ તરફથી આ બાબતે રજૂઆત કરી છે અને કોઈપણ જાતનું પ્રતિસાદ નથી મળ્યું। ભૂતકાળમાં બસ સેવા પણ ચાલુ હતી પણ કયા કારણે બંધ કરી એ માટે આજે મેં પટેલ સાહેબથી ચર્ચા કરી। પટેલ સાહેબે અમને બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં બસ સેવા શરૂ કરવામાં આવશે। આગામી 15 દિવસમાં જો બસ સેવા શરૂ કરવામાં નહીં આવે તો જૈન સમાજને સાથે રાખીને જૈન સેવા ગાંધી ચિંત્યા માર્ગે આશ્ચર્યજનક કાર્યક્રમ એસટી વિભાગીય કચેરી આપશે। આજે જૈન સંગઠન દ્વારા પાલીતાણા અને શંખેશ્વર રૂટની ડિમાન્ડ આપી છે, એટલે હવે હું જોઈ લઉં છું કઈ રીતનું ટ્રાફિક હતું, કઈ રીતનો સમય છે। લોકડાઉનની અસર પડી હતી એટલે પણ શિડ્યુલો બંધ કર્યા હતા, પણ હવે જ્યારે ઓછું થયું છે ત્યારે આપણે ધીમે ધીમે ચાલુ કરી અને જૈન સમાજને પણ સારી એવી સેવા મળે એવો આપણે પ્રયત્ન કરીશું। એટલે જે તે સમયે લોકડાઉન બી હતો, સ્ટાફ શોર્ટેજ પણ હતી, અને ભુજમાં જનરલી બધો ઉત્તર ગુજરાતનો સ્ટાફ હોય છે એટલે ગેરહાજરીનું પ્રમાણ પણ વધારે હોય છે। મારે હાજર થયા અત્યારે 3-4 દિવસ થયા છે, એટલે હું આનો અભ્યાસ કરી અને શક્ય એટલી આપણે એમાં મદદ કરીશું। વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ। અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે, તો રાહ સેની જુઓ છો, આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો। સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ। કાંતિભાઈ 9099365670, શિવજીભાઈ 9913999040।